नमस्कार विद्यार्थी मित्रों, श्री સાંદીપની ઓનલાઈન એજ્યુકેશન માં આપનું ગુગલ બી ગોજિયા સાથે હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે છે ધોરણ 12 માં વાણિજ્ય માં પહેલું યુનિટ સંચાલન નું મહત્વ અને સ્વરૂપ બરોબર છે. તો આપણે છે સૌપ્રથમ સંચાલન એટલે શું ખરેખર છે ધોરણ 10 માં બરોબર છે આવો એક મુદ્દો આવતો નથી પણ ધોરણ 11 માં તમે થોડું કાના વિશે જાણી ગયા છો સંચાલન એટલે શું છે બરોબર છે કેમ કે આખે આખો આપણે એક વિષય ભણી ગયા. સંચાલન મિત્રો એવી વસ્તુ છે કે માણસો જ્યારે હે પ્રાચીન સમય અસ્તિત્વમાં ત્યાંથી જ છે સંચાલન શરૂ થઈ ગયું. કોઈ ને કોઈ એ ભિન્ન સ્વરૂપનું હતું, કોઈ એક ચોક્કસ એનો માપદંડ નહોતો, કોઈ ચોક્કસ ધોરણ નહોતું, પણ ક્યાંક ને ક્યાંક સંચાલન છે એ પાયામાં રહેલું હતું. આપણે જાણીએ છીએ કે સૌ પ્રથમ છે માણસ પ્રાચીન સમયમાં હે જોયો કે ભાઈ હે ગુફામાં રહેતો હતો બરોબર. ત્યારબાદ છે એમાં અગ્નિ ની શોધ થઈ, પૈડા ની શોધ થઈ, ધીમે ધીમે ક્રમિક છે વિકાસ થયો, કુટુંબ વ્યવસ્થામાં રહેવા લાગ્યો, ખેતી કરતા કરતા છે ધીમે ધીમે છે પેઢીઓના છે એના વિકાસ થયા, કંપનીઓ અસ્તિત્વમાં આવી. આમ છે ધીમે 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 દરેક જગ્યાએ સંચાલન ની જરૂર પડી. કેમ કેમ કે એની પાસે છે ફોર્મ હતો ત્યારે એક વ્યક્તિ કામ કરતો હતો, હવે છે એમાં ક્રમિક છે 2, 3, 4, 5 એવી રીતના છે માણસોની સંખ્યા વધવા માંડી. તો આમ દરેક વચ્ચે એક સંકલન કરતો એક વ્યક્તિ જોઈએ, સંચાલન કરતો એક વ્યક્તિ જોઈએ, જેના માટે છે સંચાલન ની જરૂર ઉદભવી. તો સંચાલન ખરેખર છે શું એનો આપણે સૌ પ્રથમ અભ્યાસ કરીશું. તો સંચાલન નું અર્થ, સંચાલન નો અર્થ કુંતજ અને ઓડોનલ નામના જે સંચાલન શાસ્ત્રી હતા એને સંચાલન નો એવો અર્થ આપ્યો છે કે અન્ય પાસે કામ કરાવવાની કળા. કુંતજ અને ઓડોનલ નામના સંચાલન શાસ્ત્રી એવો અર્થ આપ્યો સંચાલન એટલે અન્ય પાસે કામ કરાવવાની કળા. મતલબ શું થયું ભાઈ કે ભાઈ સંચાલન છે એ જાતની કળા છે ગુરુજાણી એવી વાત કે કળા આર્ટ જેને આપણે કહીએ છીએ. તો સંચાલન વિજ્ઞાન છે, કળા પણ છે બરોબર. તો એ આપણે પછીના મુદ્દામાં જોશું. અહીં છે એમ કહેવામાં આવ્યું છે કે સંચાલન એ અન્ય પાસે કામ કરાવવાની કળા છે. કે એક વ્યક્તિ છે તમારી પાસે આવે છે કામ, તેને કેવી રીતના કામ કરાવવું જેને કારણે મેક્સિમમ તમને જે કામ કરીને આપે, તો એ તમારે છે એ વ્યવસ્થા તંત્ર ગોઠવવાનું, એનો છે પગાર એ પ્રમાણે આપવાનું રહે, આ બધું સંચાલનમાં તમારે કરવાનું રહે. તો સંચાલન એટલે અન્ય પાસે કામ કરાવવાની કળા. એવી છે કુંતજ અને ઓડોનલ નામના છે સમાજશાસ્ત્રી એને વ્યાખ્યા આપી. તો હવે સંચાલનનું સ્વરૂપ ખાસ છે યાદ રાખજો. ધોરણ 12 માં છે મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન દર વખતે લગભગ છે સંચાલન નો અર્થ છે કોઈ ના કોઈ સ્વરૂપ એને પૂછી દેતા હોય એ છે કે ભાઈ આ ફલાણા વ્યક્તિ છે એ સંચાલન ની કઈ વ્યાખ્યા આપી, ફલાણા વ્યક્તિ છે તેને સંચાલન ની કઈ વ્યાખ્યા આપી છે. તો કુંતજ અને ઓડોનલ નામના જે સમાજશાસ્ત્રી છે એને એ સંચાલન ની એવી વ્યાખ્યા આપી કે અન્ય પાસે કામ કરાવવાની કળા બરોબર. હવે તો કે એનું સ્વરૂપ, સંચાલન નું સ્વરૂપ આપણે હવે જોવાનું છે. સંચાલન નું સ્વરૂપ બરોબર છે. સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ એટલા માટે કે દરેક જગ્યાએ મિત્રો આપણે છે સંચાલન ની જરૂર પડે. પછી લશ્કર હોય કે પછી એ દવાખાનું હોય કે પછી શૈક્ષણિક સંસ્થા હોય કે પછી કોઈ ફર્મ હોય, પેઢી હોય, જે ઉત્પાદન ની પ્રક્રિયા હાથ ધરતું હોય, દરેક જગ્યાએ સંચાલન ની જરૂર પડે. આપણે કોઈ પેઢી નાખી દાખલા તરીકે રિલાયન્સ ની વાત કરીએ તો રિલાયન્સ માં સંચાલન ના માટે છે માણસો જોઈએ. એટલે સંચાલન છે દરેક પ્રવૃત્તિ નું સર્વવ્યાપી છે, દરેક જગ્યાએ તમને જોવા મળે, કોઈ એક ક્ષેત્ર માટે નહીં પણ દરેક ક્ષેત્રમાં વિવિધ ક્ષેત્રોમાં એની જરૂર પડે છે. શિક્ષણ હોય, શિક્ષણ, લશ્કર તેમજ વહીવટી કામગીરી,
તેમજ દવાખાનાઓ વગેરે દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂર પડે છે. બરોબર. હવે ત્યારબાદ બીજો મુદ્દો તો કે ભાઈ જૂથ લક્ષી પ્રવૃત્તિ છે. જૂથ પ્રવૃત્તિ સંચાલન છે. બરોબર છે. કોઈ એક વ્યક્તિ છે એ કરવાનું હોય, પણ એને બધાને ભેગા જૂથમાં રાખીને કરવાનું હોય. બરોબર. દાખલા તરીકે કોઈ એક મેનેજર છે તો એની અંડરમાં ઘણા બધા કર્મચારીઓ આવશે. જે મેનેજર છે એ પોતાના અંડરમાં આવતા કર્મચારીને પોતાની સાથે સાંકળીને કામ કરશે. એટલા માટે આપણે કહીએ કે સંચાલન છે. બરોબર છે. એ જૂથ લક્ષી પ્રવૃત્તિ છે. ત્યારબાદ છે સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલન છે એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. કેમ કે એકવાર તમે સંચાલન કર્યા પછી એમાંથી નીકળી શકાય નહીં. તો દાખલા તરીકે છે તમે છે સંચાલન કરી અને તમને દાખલા તરીકે હું એમ કહું કે આપણે એઝ એ છે બેંકમાં છે મેનેજર તરીકે એનું કામગીરી સોંપી આપણે સંચાલન કરવાનું છે. તો આજે છે કેસી ને કામ સોંપ્યું તો એનો મતલબ એ નથી કે આવતીકાલે કેસી ને કામ કહેવાનું જ નહીં. આવતીકાલે ફરી પાછું ને કેવું પડશે કેટલા રૂપિયા કલેક્ટ થયા છે, કેટલી આપણી જાવક થઈ, કેટલા રૂપિયાની આવક થઈ છે. બરોબર છે. તારી પાસે કેટલા હાથ ઉપર રૂપિયા રહ્યા છે હાઈ ગયા. બરોબર. આ બધી કામ એક વાર સોંપ્યા પછી બીજી કામ તમારે પાછું ફરી કરવાનું હોય. સતત ચાલતી પ્રક્રિયા. દાખલા તરીકે એકવાર કામ કરી નાખ્યું પછી પૂરું થઈ જતું નથી. એટલે સંચાલન છે એવી પ્રવૃત્તિ છે, સતત ચાલતી પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિમાં એક વખત કામગીરી કર્યા પછી ફરી પાછી કરવાની હોય છે. એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. એકવાર પ્રક્રિયા થઈ જાય એટલે પરિપૂર્ણ થઈ જતી નથી. ત્યારબાદ છે તો કે માનવીય પ્રવૃત્તિ છે. જોઈએ માનવીય પ્રવૃત્તિ કેટલા માંગે તો કે સંચાલનમાં છે એ માનવી છે કેન્દ્ર સ્થાને છે. સ્વાભાવિક છે. કેમ કે સંચાલન છે એ માનવસિત કરવાનું છે, બીજા કોઈ કરવાનું નથી. બરોબર. એટલે તો કે હે સંચાલનમાં છે માણસ છે કેન્દ્ર સ્થાને છે. સંચાલન માનવીય પ્રવૃત્તિ. કેમ કે એ માણસો આગળ તમારે કામ લેવાનું હોય. દાખલા તરીકે મેનેજર ને તમે કામ સોંપ્યું તો એક માણસ જ છે ભાઈ. બરોબર. તો તમારે એના માટે આપણે કહી શકીએ કે સંચાલન છે માનવીય પ્રવૃત્તિ છે. કેમ કે માણસ થ્રુ થાય છે, માણસ વડે થાય છે, માણસ વગર કામ થતું નથી. એના આધારે આપણે એમ કહી શકીએ કે હે માનવીય પ્રવૃત્તિ છે. બરોબર. ત્યારબાદ છે એ નિર્ણયની પ્રક્રિયા. સંચાલનમાં છે તમારે છે નિર્ણય લેવાના હોય છે કે ગમે કામગીરી એકવાર સોંપે આપણે પછી આપણે એમાં નિર્ણય લેવાના થાય. બરોબર. નિર્ણય લીધા વગર ચાલે નહીં. એટલે સંચાલન છે એ નિર્ણયની પ્રક્રિયા પણ છે. ત્યારબાદ છે વિજ્ઞાન કળા અને વ્યવસાય. સંચાલન છે મિત્રો ત્રણેય છે, વિજ્ઞાન પણ છે, કળા પણ છે અને વ્યવસાય પણ છે. વિજ્ઞાન એટલા માટે, વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેના ચોક્કસ નિયમો સિદ્ધાંતો હોય છે. તો આપણે છે સંચાલનમાં પણ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો આવેલા છે એટલે આપણે એને વિજ્ઞાન પણ કહી શકીએ. કળા એટલા માટે અન્ય પાસે કામ કરાવવાની કળા. બરોબર. ને તમે છે કોઈ પણ એ વ્યક્તિને છે બુદ્ધિ આવડત ચાતુર્ય હોય એની પાસે તો એ બીજા પાસે કામ કરાવી શકે. જો પોતાની પાસે બુદ્ધિ આવડત અને ચાતુર્ય હોય નહીં તો એની પાસે કામ ક્યારે કરાવી શકે નહીં. એટલે સંચાલન એક કળા છે. કળા આપણી પાસે હોય તેનો મતલબ આપણી પાસે છે આપણી પાસે બુદ્ધિ ચાતુર્ય આવડત કૌશલ્ય બધું જ હોય તો આપણે એ કામ કરી શકીએ. એટલે એ કળા પણ છે. વ્યવસાય એટલા માટે કે આપણે જાણીએ છીએ કે ડોક્ટર છે કે સીએ છે, બરોબર, વકીલો છે, આ બધા છે એ વ્યવસાયિક પદવી ધારણ કરી અને સંચાલનનું કામ કરે છે. સીએ છે તો એ કંપનીના હિસાબ કિતાબ રાખે, સંચાલનનું કામ કરી શકે છે. તો એના આધારે આપણે કહી શકીએ કે સંચાલન પણ એક વ્યવસાય પણ છે. બરોબર. ત્યારબાદ હેતુ લક્ષી પ્રક્રિયા. સંચાલનનો કોઈ ચોક્કસ ધ્યેય રહેલો હોય, દાખલા તરીકે કંપનીનો વિકાસ કરવાનો હોય, કંપનીનો નફો કરવાનો હોય છે, તો આનો હેતુ છે ભાઈ. તો સંચાલન એક છે એ શું છે ભાઈ તો કે હેતુ લક્ષી પ્રવૃત્તિ છે. એનો હેતુ ચોક્કસ છે. દાખલા તરીકે કોઈ કંપની છે, એ કંપની છે ભાઈ, તો એ કંપનીને છે એ 25% નફો કરી આપવો. બરોબર છે. એના માટે શું કરશે તો કે એના માટે છે એક્સ મેનેજરની ભરતી કરે
છે તો એને શું કામ કરવાનું સંચાલન કરવાનું કેના માટે ભાઈ તો કે 25% નફો કંપનીને થાય એના માટે કરવાનું છે તો હેતુ લક્ષી પ્રવૃત્તિ સંચાલન છે હેતુ લક્ષી પ્રવૃત્તિ છે તો અહીં આપણે છે સંચાલન નો અર્થ અને સંચાલન નું સ્વરૂપ જોયું તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે લેસન માં યાદ રાખવાનું છે કે લેસન માં શું લખવાનું છે તો કે સંચાલન નો અર્થ संचालन नो अर्थ अने प्रश्न छे दुकानदारे पक्ते कई रीतना पूछाय बरोबर ई तमने खाली कही दऊं बैठे बैठा प्रश्न वाणिज्य में बहु होता नथी बरोबर है घणी वार छे प्रश्न ने फेरीने पूछवामां आवे तो आपणे जे समझवानुं छे के भाई एम प्रश्न पूछे तमने के भाई संचालन छे ई सतत चालती प्रवृत्ति केम छे समझाओ अथवा संचालन सर्वव्यापी प्रवृत्ति छे संचालन सर्वव्यापी प्रवृत्ति छे समझाओ दाखला तरीके आपणे एक प्रश्न तमने लखी दऊं के संचालन सर्वव्यापी संचालन दरेक क्षेत्र में जरूरी है दरेक क्षेत्र में उपयोगी है शिक्षण हो बराबर है पची से आरोग्य हो बराबर के वहीवट कामगिरी हो दरेक जगह लश्कर हो दरेक जगह संचालन की जरूरत पड़े पड़े ने पड़े एट संचालन सर्वव्यापी दरेक जगह जोवा मळे तमने एवं एक एक क्षेत्र नवे जेमां संचालन न हो तो संचालन दरेक जगह जोवा मळे एटला माटे सर्वव्यापी छे सर्वव्यापी एटले बधी जगह जोवा मळतुं एवं दरेक जगह प्रस्थापित हो सर्वव्यापी कहेशुं जे बधे व्याप्त छे जे बधी जगह आवेलुं छे बरोबर एने आपणे सर्वव्यापी कहेशुं संचालन छे सर्वव्यापी प्रवृत्ति छे तो आ बे प्रश्न तमारे लेसन में लखवाना रहेशे संचालन सर्वव्यापी प्रवृत्ति छे समझावो अने संचालन नो अर्थ आ बे वस्तु तमारे एसडब्ल्यू में लखवानी रहेशे थैंक यू तो हवे आपणे आकृति नो अर्थ समझ्या पछी हवे जोईए के पहेला तो तमने छे अवलोकित माहिती कोने कहेवाय तो के भाई ए सामान्य रीते आपणे एक उदाहरण जोईए एक्जाम्पल जोईए दाखला तरीके वर्ष अने वरसादनुं प्रमाण बराबर है हवे आने आपणे आकृतिनी मददथी समजवानुं छे तो आनी आपणे आकृति दोरशुं शुं करशुं आकृति दोरशुं तो आपणे जाणीए छीए के आकृतिमां छे शुं करवुं पड़े भाई तो के छे x अने y आवी जे छे रेखाओ होय छे जे ओ बिंदु बिंदु माथी निकलती आ रेखा खंड छे रेखा नथी रेखा खंड छे त्यारबाद तो के आ छे किरण छे शुं छे किरण जोजो किरण छे एक बाजू दिशा में गति करती छे तमे कीधु सूरज माथे हमेशा किरण जी के आपणे कई रेखा निकळे सूरज माथे नो निकळे सूर्य माथे हमेशा किरण जी के किरण नो नियम छे एक दिशा में गति करी सके बे बाजू विस्तरी सके नहीं ज्यारे रेखा नो नियम छे के बे बाजू विस्तरती होय छे आ बाजू पण गति करी सकशे अने आ बाजू पण गति करी सकशे अहींया छे आपणे छे आकृति समजवानी छे तो एना माटे आपणे जोईए हवे अवलोकित माहिती अवलोकित माहिती में आपणे जोईए तो के भाई वर्ष 1990 बराबर है वरसाद तो के 100 mm बराबर है त्यारबाद मिलीग्राम जेने आपने कही एमजी में दर्शाई सको एमएम में दर्शाई सकाय जेम दर्शाव होय दर्शाव आ छे पाछळनु छे माप एनु कोई खास महत्व नहीं आपणे छे समझवा माटे आकृति छे ई काल्पनिक छे उदाहरण छे जेने सत्य घटनाने कोई संबंध नथी मात्र ने मात्र आपणे छे इतना माटे छे उदाहरण माटे समझवानु छे त्यारबाद तो के 10 वर्ष पछी केटलो वरसाद थयो तो के 80 mm त्यारबाद तो के 2010 मां केटलो थयो तो के 120 mm त्यारबाद तो के 2020 मां बराबर है जी वर्तमान मां चालू छे त्यारे केटलो थयो तो के 150 mm आईवी माहिती केवी थई अवलोकित माहिती थई तो हवे आने आपणे छे चित्र द्वारा रजू करवानी छे आ माहिती आकड़ा शास्त्रनी રીતે અથવા તો આંકડાકીય માહિતી છે બરોબર છે એને આપણે છે હવે કેમાં રજૂ કરવાની છે તો કે ગ્રાફમાં રજૂ કરવાની છે આકૃતિમાં રજૂ કરવાની છે તો સૌથી પહેલા આપણે શું કરશું ભાઈ તો કે આનું છે તમે કોષ્ટકમાં બનાવી શકો કોષ્ટક બનાવવું હોય તો સીધું કોષ્ટક બની ગયું ભાઈ બરોબર છે કે વરસાદનું પ્રમાણ હવે છે એ મહત્વની વસ્તુ છે ચલ
બરોબર અહીંયા છે બે ચલ હશે બરોબર એક પરતંત્ર ચલ હશે અને એક સ્વતંત્ર ચલ હશે યાદ રાખજો સ્વતંત્ર ચલ છે ઓ એક્સ ધરી પર આવે જ્યારે પરતંત્ર ચલ છે ઓ વાય ધરી ઉપર આવે બરોબર છે અહીંયા છે તો કે ભાઈ એ વર્ષ છે એ કેવું છે સ્વતંત્ર ચલ છે ત્યારબાદ છે વરસાદનું પ્રમાણ જે પરતંત્ર છે શું છે પરતંત્ર ચલ તો આપણે છે ચલ એટલે શું પેલા એ સમજી લઈએ થોડુંક ચલ એટલે એક જાતનું વેરિયેબલ અથવા પરિવર્તીઓ ચલ એટલે ગુજરાતીમાં આપણે કેવું હોય તો એવી ઘટના કે પરિસ્થિતિ જેમાં પરિવર્તન આવી શકે છે એને આપણે ચલ કહેશું ચલ બે પ્રકારનો હોય છે એક સ્વતંત્ર હોય છે અને એક પરતંત્ર હોય બરોબર સ્વતંત્ર ચલ એવો હોય કે એની ઘટના અને પરિસ્થિતિમાં ફેરફાર થાય એને કારણે બીજામાં ફેરફાર થાય બરોબર દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ વરસાદનું પ્રમાણ બરોબર તો કે વર્ષ કયું હતું તો 1990 2000 2010 ને 2020 આ બધા સ્વતંત્ર ચલ છે આના કારણે આમાં ફેરફાર થાય છે કે ભાઈ 1990 માં તો કેટલો વરસાદ હતો 100 mm 2000 માં તો 2000 માં 80 mm થયો વરસાદનું પ્રમાણ ઘટ્યું કેમ કે વર્ષ છે એમાં ફેરફાર થયો એટલે આના કારણે છે આમાં ફેરફાર આવે છે એટલે ખાસ યાદ રાખવાનું રહેશે ચલ છે બે પ્રકારના હોય સ્વતંત્ર અને પરતંત્ર ચલ ચલ એ છે એવી ઘટના કે પરિસ્થિતિ છે કે જેમાં ફેરફાર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે જેને આપણે પરિવર્તીઓ અથવા તો ચલ કહીએ છીએ ઇંગ્લિશમાં એને વેરિયેબલ પણ કહેવાય છે તો અહીંયા આપણે જોઈએ તો વરસાદનું પ્રમાણ લઈશું આપણે દાખલા તરીકે અહીંયા લેશું 50 100 150 અને 200 mm બરોબર ત્યારબાદ તો કઈ વર્ષ લઈ લેશું આપણે કેટલું લેશું 1990 2000 2010 અને 2020 કેટલું 2020 હવે છે એ આપણે છે આકૃતિ સમજવાની છે તેના માટે જોઈએ તો કે ભાઈ 1990 માં વરસાદનું પ્રમાણ કેટલું હતું તો કે 100 એમ કેટલું હતું 100 એમ તો કે આ એક બિંદુ પછી તો કે 2000 માં વરસાદનું પ્રમાણ કેટલું હતું તો કે ભાઈ 80 એમ તો કે આ 80 એમ ત્યારબાદ તો 2010 માં વરસાદનું પ્રમાણ કેટલું હતું તો કે 120 એમ કેટલું હતું 120 એમ ત્યારબાદ છે 2020 માં વરસાદનું પ્રમાણ કેટલું છે તો કે કેટલું છે ભાઈ તો કે 150 એમ કેટલું છે 150 એમ તો આ આપણી છે આકૃતિ બની ગઈ શું બન્યું કહેવાય આ કે આકૃતિ બની ગઈ તો સૌથી પહેલા આપણે આકૃતિનો અર્થ યાદ રાખવાનો રહેશે કે ભાઈ અવલોકિત માહિતીને ચિત્ર દ્વારા રજૂ કરવી એટલે આકૃતિ બરોબર છે હવે તો કે ભાઈ આકૃતિ છે બરોબર દોરતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવાનું તો ભાઈ અહીંયા છે તમારે આંકડા શાસ્ત્રનું ઊંડા જ્ઞાનની જરૂર પડતી નથી તમે સામાન્ય રીતે છે 16 ગણું તમારી પાસે નોલેજ હોય તો બી તમે આકૃતિ દોરી શકો બરોબર ત્યારબાદ છે ગ્રાફ પેપર ઉપર તમારે દોરવાની હોય છે અહીંયા તમારે ઊંડા આંકડા શાસ્ત્ર જ્ઞાનની જરૂર હોતી નથી પરંતુ સ્વતંત્ર અને પરતંત્ર ચલ છે એની જરૂર તમારે અહીંયા પડવાની છે તો આ છે આકૃતિ છે તો ફરી એક વાર છે વળી પાછું લઈ આપણે જોઈ લઈએ કે આકૃતિનો અર્થ શું છે અવલોકિત માહિતીને ચિત્ર વડે રજૂ કરવી બરોબર એટલે આકૃતિ તો આ છે આકૃતિનો અર્થ થયો તો તમને સમજાઈ ગયું છે સ્પષ્ટ રીતે ભાઈ આકૃતિ એટલે શું બરોબર અને આકૃતિનો અર્થ શું થાય તો આકૃતિનો અર્થ તમે આટલો છે બે માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે એક માર્કમાં પણ પૂછાઈ શકે એવો બારમાને છે અનુલક્ષીને ખાસ મહત્વનો પ્રશ્ન આકૃતિ અને આલેખનો અર્થ છે દર વખતે લગભગ છે કોઈને કોઈ સ્વરૂપમાં પૂછાતો હોય છે તો આ પહેલા આપણે છે ખાલી માત્ર માત્ર આજે છે આકૃતિનો અર્થ ત્યારબાદ છે આકૃતિ છે કે કેવી રીતે દોરાય બરોબર છે એમાં કેટલા ચલ આવે વેરિયેબલ ચલ છે બરોબર છે કે ભાઈ કેવા કેવા પરિવર્તીઓ છે સ્વતંત્ર ચલ છે પરતંત્ર ચલ છે એનો અભ્યાસ કર્યો બરોબર તો હવે આજના તાસમાં આટલું જ રાખીએ તેમાં તમારે છે HW માં ખાસ નોંધી લેજો આકૃતિનો અર્થ લખવાનો છે માત્ર ને માત્ર આકૃતિ નો અર્થ લખવાનો છે આકૃતિ તમારે સમજૂતી આપવાની નથી બરોબર તો હવે આપણે આકૃતિ નો અર્થ સમજ્યા પછી હવે જોઈએ કે પેલા તો તમને છે અવલોકિત માહિતી કોને કહેવાય તો કે ભાઈ એ સામાન્ય રીતે આપણે એક ઉદાહરણ જોઈએ એક્ઝામ્પલ જોઈએ દાખલા તરીકે વર્ષ અને વરસાદનું
રેખાઓ હોય છે, જે ઓ બિંદુ છેદે છે, બરોબર. આ વાય રેખા છે, જ્યારે આ એક્સ અક્ષ છે, બરોબર. હવે મિત્રો ખાસ યાદ રાખવાનું રહેશે, બરોબર. આપણે હે તમે મેથમાં ભણી ગયા છો, આ છે બિંદુ છે, બરોબર. ત્યારબાદ બિંદુમાંથી હે નીકળતી આ છે રેખા ખંડ છે, રેખા નથી, રેખા ખંડ છે. ત્યારબાદ તો કે આ છે કિરણ છે. શું છે? કિરણ. જોજો કિરણ છે એક બાજુ દિશામાં ગતિ કરતી હોય છે. તમે કીધું સૂરજમાં હંમેશા કિરણ જ નીકળે, આપણે એમ કઈ રેખા નીકળે સૂરજમાંથી? નો નીકળે, સૂર્યમાંથી હંમેશા કિરણ જ નીકળે. કિરણ નો નિયમ છે એક જ દિશામાં ગતિ કરી શકે, બે બાજુ વિસ્તરી શકે નહીં. જયારે રેખાનો નિયમ છે કે બે બાજુ વિસ્તરતી હોય છે, આ બાજુ પણ ગતિ કરી શકશે અને આ બાજુ પણ ગતિ કરી શકશે. અહીંયા છે આપણે છે આકૃતિ સમજવાની છે, તો એના માટે આપણે જોઈએ હવે અવલોકિત માહિતી. અવલોકિત માહિતીમાં આપણે જોઈએ તો કે ભાઈ વર્ષ 1990, બરોબર. વરસાદ તો કે 100 mm, બરોબર. ત્યારબાદ મિલીગ્રામ જેને આપણે કહીએ, એમજી માં પણ દર્શાવી શકો, એમએમ માં પણ દર્શાવી શકાય, જેમ દર્શાવવું હોય દર્શાવે. અહીંયા છે પાછળનું છે માપ, એનું કઈ ખાસ મહત્વ નહીં. આપણે છે સમજવા માટે આકૃતિ છે એ કાલ્પનિક છે, ઉદાહરણ છે, જેને સત્ય ઘટનાને કોઈ સંબંધ નથી. માત્ર ને માત્ર આપણે છે તેના માટે છે, ઉદાહરણ માટે સમજવાનું છે. ત્યારબાદ તો કે 10 વર્ષ પછી કેટલો વરસાદ થયો? તો કે 80 mm. ત્યારબાદ તો કે 2010 માં કેટલો થયો? તો કે 120 mm. ત્યારબાદ તો કે 2020 માં, બરોબર, જે વર્તમાનમાં ચાલુ છે ત્યારે કેટલો થયો? તો કે 150 mm. આવી માહિતી કેવી થઈ? અવલોકિત માહિતી થઈ. તો હવે આને આપણે છે ચિત્ર દ્વારા રજૂ કરવાની છે. આ માહિતી આંકડા શાસ્ત્ર ની રીતે અથવા તો આંકડાકીય માહિતી છે, બરોબર. એને આપણે છે કેમાં રજૂ કરવાની છે? તો કે ગ્રાફમાં રજૂ કરવાની છે, આકૃતિમાં રજૂ કરવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરશું ભાઈ? તો કે આનું છે તમે કોષ્ટક પણ બનાવી શકો. કોષ્ટક બનાવવું હોય તો સીધું કોષ્ટક બની ગયું ભાઈ, બરોબર. કે વરસાદનું પ્રમાણ હવે છે એ મહત્વની વસ્તુ છે, ચલ, બરોબર. અહીંયા છે બે ચલ હશે, બરોબર. એક પરતંત્ર ચલ છે અને એક સ્વતંત્ર ચલ છે. યાદ રાખજો સ્વતંત્ર ચલ છે ઓ એક્સ ધરી પર આવે, જયારે પરતંત્ર ચલ છે ઓ વાય ધરી ઉપર આવે, બરોબર છે. અહીંયા છે તો કે ભાઈ વર્ષ છે એ કેવું છે? સ્વતંત્ર ચલ છે. ત્યારબાદ છે વરસાદનું પ્રમાણ જે પરતંત્ર છે, શું છે? પરતંત્ર ચલ. તો આપણે છે ચલ એટલે શું પેલા એ સમજી લઈએ થોડુંક. ચલ એટલે એક જાતનું વેરિયેબલ અથવા પરિવર્તિયો. ચલ એટલે ગુજરાતીમાં આપણે કેવું હોય તો એવી ઘટના કે પરિસ્થિતિ જેમાં પરિવર્તન આવી શકે છે એને આપણે ચલ કહેશું. ચલ બે પ્રકારનો હોય છે, એક સ્વતંત્ર હોય છે અને એક પરતંત્ર હોય, બરોબર. સ્વતંત્ર ચલ એવો હોય કે એની ઘટના અને પરિસ્થિતિમાં ફેરફાર થાય એને કારણે બીજામાં ફેરફાર થાય, બરોબર. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ વરસાદનું પ્રમાણ, બરોબર. તો કે વર્ષ કયું હતું? તો 1990, 2000, 2010, 2020 આ બધા સ્વતંત્ર ચલ છે. આના કારણે આમાં ફેરફાર થાય છે કે ભાઈ 1990 માં તો કેટલો વરસાદ હતો? 100 mm. 2000 માં તો 2000 માં 80 mm થયો, વરસાદનું પ્રમાણ ઘટ્યું. કેમ? કે ભાઈ વર્ષ છે એમાં ફેરફાર થયો એટલે આના કારણે છે આમાં ફેરફાર આવે છે. એટલે ખાસ યાદ રાખવાનું રહેશે ચલ છે બે પ્રકારના હોય, સ્વતંત્ર અને પરતંત્ર ચલ. ચલ એ છે એવી ઘટના કે પરિસ્થિતિ છે કે જેમાં ફેરફાર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે, જેને આપણે પરિવર્તિયો અથવા તો ચલ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને વેરિયેબલ પણ કહેવાય છે. તો અહીંયા આપણે જોઈએ તો વરસાદનું પ્રમાણ લઈશું આપણે, દાખલા તરીકે અહીંયા લઈશું 50, 100, 150 અને 200 mm, બરોબર. ત્યારબાદ તો કઈ વર્ષ લઈ લેશું આપણે, કેટલું લેશું? 1990, 2000, 2010 અને 2020. કેટલું? 2020. હવે છે આપણે છે આકૃતિ સમજવાની છે, તેના માટે જોઈએ તો કે ભાઈ 1990 માં વરસાદનું પ્રમાણ કેટલું હતું? તો કે 100 mm. કેટલું હતું? 100 mm. તો કા એક બિંદુ. પછી તો કે 2000 માં વરસાદનું પ્રમાણ કેટલું હતું? તો કે ભાઈ 80 mm. તો કે આ 80 mm. ત્યારબાદ તો 2010 માં વરસાદનું પ્રમાણ કેટલું હતું? તો કે 120 mm. કેટલું હતું? 120 mm.
ત્યારબાદ છે 2020 નો વરસાદનું પ્રમાણ કેટલું છે તો કે કેટલું છે ભાઈ 150 એમએમ કેટલું છે 150 એમએમ તો આ આપણી છે આકૃતિ 2 ની કે શું બેનું કહેવાય આ આપણી આકૃતિ 2 ની કે તો સૌથી પહેલા આપણે આકૃતિનો અર્થ યાદ રાખવાનો રહેશે કે ભાઈ અવલોકિત માહિતીને ચિત્ર દ્વારા રજૂ કરવી એટલે આકૃતિ બરોબર છે હવે તો કે ભાઈ આકૃતિ છે બરોબર ભાઈ દોરતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવાનું તો ભાઈ અહીંયા છે તમારે આંકડા શાસ્ત્રનું ઊંડા જ્ઞાનની જરૂર પડતી નથી તમે સામાન્ય રીતે છે 16 ગણું તમારી પાસે નોલેજ હોય તો ભી તમે આકૃતિ દોરી શકો બરોબર ત્યારબાદ છે ગ્રાફ પેપર ઉપર તમારે દોરવાની હોય છે અહીંયા તમારે ઊંડા આંકડા શાસ્ત્રના જ્ઞાનની જરૂર હોતી નથી પરંતુ સ્વતંત્ર અને પરતંત્ર ચલ છે એની જરૂર તમારે અહીંયા પડવાની છે તો આ છે આકૃતિ છે તો ફરી એકવાર છે વળી પાછું લઈ આપણે જોઈ લઈએ કે આકૃતિનો અર્થ શું છે અવલોકિત માહિતીને ચિત્ર વડે રજૂ કરવી બરોબર એટલે આકૃતિ તો આ છે આકૃતિનો અર્થ થયો તો તમને સમજાઈ ગયું છે સ્પષ્ટ રીતે ભાઈ આકૃતિ એટલે શું બરોબર અને આકૃતિનો અર્થ શું થાય તો આકૃતિનો અર્થ તમે આટલો છે બે માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે એક માર્કમાં પૂછાઈ શકે એવો બારમાને છે અનુલક્ષીને ખાસ મહત્વનો પ્રશ્ન આકૃતિ અને આલેખનો અર્થ છે દર વખતે લગભગ છે કોઈને કોઈ સ્વરૂપમાં પૂછાતો હોય છે તો આ પહેલા આપણે છે ખાલી માત્ર માત્ર આજે છે આકૃતિનો અર્થ ત્યારબાદ છે આકૃતિ છે કે કેવી રીતે દોરાય બરોબર છે એમાં કેટલા ચલ આવે વેરિયેબલ ચલ છે બરોબર છે કે ભાઈ કેવા કેવા પરિવર્તીઓ છે સ્વતંત્ર ચલ છે પરતંત્ર ચલ છે એનો અભ્યાસ કર્યો બરોબર તો હવે આજના તાસમાં આટલું જ રાખીએ તો એમાં તમારે છે HW માં ખાસ નોંધી લેજો આકૃતિનો અર્થ લખવાનો છે માત્ર ને માત્ર આકૃતિનો અર્થ લખવાનો છે આકૃતિ તમારે સમજૂતી આપવાની નથી બરોબર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી સાંદીપની ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ભુવનભાઈ ગોજિયા હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે છે ધોરણ 12 માં વાણિજ્યમાં પહેલું યુનિટ સંચાલનનું મહત્વ અને સ્વરૂપ બરોબર તો આપણે છે સૌ પ્રથમ સંચાલન એટલે શું ખરેખર છે ધોરણ 10 માં બરોબર છે આવો એક મુદ્દો આવતો નથી પણ ધોરણ 11 માં તમે થોડુંક આના વિશે જાણી ગયા છો સંચાલન એટલે શું છે બરોબર છે કેમ કે આખે આખો આપણે એક વિષય ભણી ગયા સંચાલન મિત્ર એવી વસ્તુ છે કે માણસો જયારે પ્રાચીન સમય અસ્તિત્વમાં આવે ત્યાંથી જ છે સંચાલન શરૂ થઈ ગયું કોઈ ના કોઈ એ ભિન્ન સ્વરૂપ નતું કોઈ એક ચોક્કસ એનો માપદંડ નતો કોઈનું ચોક્કસ ધોરણ નતું પણ ત્યાં કંઈક સંચાલન છે એ પાયામાં રહેલું હતું આપણે જાણીએ છીએ કે સૌ પ્રથમ છે માણસ પ્રાચીન સમયમાં હે જોયો કે ભાઈ હે ગુફામાં રહેતો હતો બરોબર ત્યારબાદ છે એમાં અગ્નિની શોધ થઈ પૈડાની શોધ થઈ ધીમે ધીમે ક્રમિક છે એનો વિકાસ થયો એ કુટુંબ વ્યવસ્થામાં રહેવા લાગ્યો ખેતી કરતા કરતા છે ધીમે ધીમે છે પેઢીઓના છે એના વિકાસ થયા કંપનીઓ અસ્તિત્વમાં આવી આમ છે ધીમે 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 દરેક જગ્યાએ સંચાલનની જરૂર પડી કેમ કે એની પાસે છે ફર્મ હતો ત્યારે એક વ્યક્તિ કામ કરતો હતો હવે છે એમાં ક્રમિક છે 2, 3, 4, 5 એવી રીતના છે માણસોની સંખ્યા વધવા માંડી તો આમ દરેક વચ્ચે એક સંકલન કરતો એક વ્યક્તિ જોઈએ સંચાલન કરતો એક વ્યક્તિ જોઈએ જેના માટે છે સંચાલનની જરૂર ઉદભવી તો સંચાલન ખરેખર છે શું એનો આપણે સૌ પ્રથમ અભ્યાસ કરીશું તો સંચાલનનો અર્થ પંતજ અને ઓડોનલ નામના જે સંચાલન શાસ્ત્રીઓ હતા એને સંચાલનનો એવો અર્થ આપ્યો છે કે અન્ય પાસે કામ કરાવવાની કળા પંતજ અને ઓડોનલ નામના સંચાલન શાસ્ત્રી એવો અર્થ આપ્યો સંચાલન એટલે અન્ય પાસે કામ કરાવવાની કળા મતલબ શું થયું ભાઈ કે ભાઈ સંચાલન છે એ જાતની કળા છે બરોબર એવી વાત કળા આર્ટ જેને આપણે કહીએ છીએ તો સંચાલન વિજ્ઞાન છે કળા પણ
છે બરોબર તો એ આપણે પછીના મુદ્દામાં જોશું અહીં જે એમ કહેવામાં આવ્યું છે કે સંચાલન એ અન્ય પાસે કામ કરાવવાની કરા છે કે એક વ્યક્તિ છે તમારી પાસે આવે છે કામ તેને કેવી રીતના કામ કરાવવું જેના કારણે મેક્સિમમ તમને જે કામ કરીને આપે તો એ તમારે છે એ વ્યવસ્થા તંત્ર ગોઠવવાનું એનો છે પગાર એ પ્રમાણે આપવાનું રહે આ બધું સંચાલનમાં તમારે કરવાનું રહે તો સંચાલન એટલે અન્ય પાસે કામ કરાવવાની કળા એવી થી ગુંતજ અને ઓર્ડરના નામના છે સમાજશાસ્ત્રી એને વ્યાખ્યા આપી તો હવે સંચાલનનું સ્વરૂપ ખાસ છે યાદ રાખજો ધોરણ 12 માં છે મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન દર વખતે લગભગ સંચાલન નો અર્થ છે કોઈ ના કોઈ સ્વરૂપ એને પૂછી દેતા હોય કે છે કે ભાઈ આ ફલાણા વ્યક્તિ છે એ સંચાલન ની કઈ વ્યાખ્યા આપી ફલાણા વ્યક્તિ છે તો સંચાલન ની કઈ વ્યાખ્યા આપી છે તો ગુંતજ અને ઓર્ડરના નામના જે સમાજશાસ્ત્રી છે એને એ સંચાલન ની એવી વ્યાખ્યા આપી કે અન્ય પાસે કામ કરાવવાની કળા બરોબર હવે તો કે એનું સ્વરૂપ સંચાલન નું સ્વરૂપ આપણે હવે જોવાનું છે સંચાલન નું સ્વરૂપ બરોબર સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ એટલા માટે કે દરેક જગ્યાએ મિત્રો આપણે છે સંચાલન ની જરૂર પડે પછી લશ્કર હોય કે પછી એ દવાખાનું હોય કે પછી શૈક્ષણિક સંસ્થા હોય કે પછી કોઈ એ ફર્મ હોય પેઢી હોય જે ઉત્પાદન ની પ્રક્રિયા હાથ ધરતું હોય દરેક જગ્યાએ સંચાલન ની જરૂર પડે ને પડે આપણે કોઈ પેઢી નાખીને દાખલા તરીકે રિલાયન્સ ની વાત કરી તો રિલાયન્સ માં સંચાલન ના માટે છે માણસો જોઈએ ને જોઈએ એટલે સંચાલન છે દરેક પ્રવૃત્તિ નું સર્વવ્યાપી છે દરેક જગ્યાએ તમને જોવા મળે કોઈ એક ક્ષેત્ર માટે નહીં પણ દરેક ક્ષેત્રમાં વિવિધ ક્ષેત્રોમાં એની જરૂર પડે છે જે શિક્ષણ હોય શિક્ષણ લશ્કર તેમજ વહીવટી કામગીરી તેમજ દવાખાનાઓ વગેરે દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂર પડે છે બરોબર હવે ત્યારબાદ બીજો મુદ્દો તો કે ભાઈ જૂથ લક્ષી પ્રવૃત્તિ છે જૂથ પ્રવૃત્તિ સંચાલન છે બરોબર છે એ કોઈ એક વ્યક્તિ છે એ કરવાનું હોય પણ એને જે બધાને ભેગા જૂથમાં રાખીને કરવાનું હોય બરોબર દાખલા તરીકે કોઈ એક મેનેજર છે તો એની અંડરમાં ઘણા બધા કર્મચારીઓ આવશે જે મેનેજર છે એ પોતાના અંડરમાં આવતા કર્મચારીને પોતાની સાથે સાંકળીને કામ કરશે એટલા માટે આપણે કહીએ કે સંચાલન છે બરોબર છે એ જૂથ લક્ષી પ્રવૃત્તિ છે ત્યારબાદ છે સતત ચાલતી પ્રવૃત્તિ સંચાલન છે એ સતત ચાલતી પ્રવૃત્તિ છે કેમ કે એકવાર તમે સંચાલન કર્યા પછી એમાંથી નીકળી શકાય નહીં તો દાખલા તરીકે છે તમે છે સંચાલન કરી અને તમને દાખલા તરીકે હું એમ કહું કે આપણે એઝ એ છે બેંકમાં છે મેનેજર તરીકેનું કામગીરી સોંપી આપણે સંચાલન કરવાનું છે તો આજે છે કેસી ને કામ સોંપ્યું તેનો મતલબ એ નથી કે આવતીકાલે કેસી ને કામ કહેવાનું જ નહીં આવતીકાલે ફરી પાછું ને કેવું પડશે કેટલા રૂપિયા કલેક્ટ થયા છે કેટલી આપણી જાવક થઈ કેટલા રૂપિયાની આવક થઈ છે બરોબર છે તારી પાસે કેટલા હાથ ઉપર રૂપિયા રહ્યા છે આઈ જાય બરોબર આ બધી કામી એક વાર સોંપ્યા પછી બીજી કામ તમારે પાછું ફરી કરવાનું હોય સતત ચાલતી પ્રક્રિયા દાખલા તરીકે એક વાર કામ કરી નાખ્યું પછી પૂરું થઈ જતું નથી એટલે સંચાલન છે એવી પ્રવૃત્તિ છે સતત ચાલતી પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિમાં એક વખત કામગીરી કર્યા પછી ફરી પાછી કરવાની હોય છે એટલે સતત ચાલતી પ્રક્રિયા છે એકવાર પ્રક્રિયા થઈ જાય એટલે પરિપૂર્ણ થઈ જતી નથી ત્યારબાદ છે તો કે માનવીય પ્રવૃત્તિ છે જોઈએ માનવીય પ્રવૃત્તિ એ કેટલા માંગે તો કે સંચાલનમાં છે એ માનવી છે કેન્દ્ર સ્થાને છે સ્વાભાવિક છે કેમ કે સંચાલન છે એ મનસિત કરવાનું છે બીજા કોઈ કરવાનું નથી બરોબર એટલે તો કે હે સંચાલનમાં છે માણસ છે કેન્દ્ર સ્થાને છે સંચાલન માનવીય પ્રવૃત્તિ
કેમકે એ માણસો આગળ તમારે કામ લેવાનું, દાખલા તરીકે મેનેજર ને તમે કામ સોંપ્યું તો એક માણસ જ છે ભાઈ, બરોબર છે? તો તમારે એના માટે આપણે કહી શકીએ કે સંચાલન છે એક માનવીય પ્રવૃત્તિ છે, કેમ કે માણસ થ્રુ થાય છે, માણસ વડે થાય છે, માણસ વગર કામ થતું નથી. એના આધારે આપણે એમ કહી શકીએ કે ભાઈ માનવીય પ્રવૃત્તિ છે, બરોબર. ત્યારબાદ છે એ નિર્ણયની પ્રક્રિયા. સંચાલન માં છે તમારે છે નિર્ણય લેવાના હોય છે, ગમે કામગીરી એકવાર સોંપે આપણે પછી આપણે એમાં નિર્ણય લેવાના થાય, બરોબર. નિર્ણય લીધા વગર ચાલે નહીં, એટલે સંચાલન છે એ નિર્ણયની પ્રક્રિયા પણ છે. ત્યારબાદ છે વિજ્ઞાન, કળા અને વ્યવસાય. સંચાલન છે મિત્રો ત્રણેય છે, વિજ્ઞાન પણ છે, કળા પણ છે અને વ્યવસાય પણ છે. વિજ્ઞાન એટલા માટે, વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેના ચોક્કસ નિયમો સિદ્ધાંતો હોય છે. તો આપણે છે સંચાલનમાં પણ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો આવેલા છે, એટલે આપણે એને વિજ્ઞાન પણ કહી શકીએ. કળા એટલા માટે અન્ય પાસે કામ કરાવવાની કળા, બરોબર. તમે છે કોઈ પણ એ વ્યક્તિને છે બુદ્ધિ આવડત ચાતુર્ય હોય એની પાસે તો એ બીજા પાસે કામ કરાવી શકે. જો પોતાની પાસે બુદ્ધિ આવડત અને ચાતુર્ય હોય નહીં તો એની પાસે કામ ક્યારે કરાવી શકે નહીં, એટલે સંચાલન એક કળા છે. કળા આપણી પાસે હોય તેનો મતલબ આપણી પાસે છે આપણી પાસે બુદ્ધિ ચાતુર્ય આવડત કૌશલ્ય બધું જ હોય તો આપણે એ કામ કરી શકીએ, એટલે એ કળા પણ છે. વ્યવસાય એટલા માટે કે આપણે જાણીએ છીએ કે ડોક્ટર છે કે સીએ છે, બરોબર, વકીલો છે, આ બધા છે એ વ્યવસાયિક પદવી ધારણ કરી અને સંચાલનનું કામ કરે છે. સીએ છે તો એ કંપનીના હિસાબ કિતાબ રાખે, સંચાલનનું કામ કરી શકે છે. તો એના આધારે આપણે કહી શકીએ કે સંચાલન પણ એક વ્યવસાય પણ છે, બરોબર. ત્યારબાદ હેતુલક્ષી પ્રક્રિયા. સંચાલનનો કોઈ ચોક્કસ ધ્યેય રહેલો હોય, દાખલા તરીકે કંપનીનો વિકાસ કરવાનો હોય, કંપનીનો નફો કરવાનો છે, તો આનો હેતુ છે ભાઈ. તો સંચાલન એક છે એ શું છે ભાઈ? તો કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. એનો હેતુ ચોક્કસ છે. દાખલા તરીકે કોઈ કંપની છે, એ કંપની છે ભાઈ, તો એ કંપનીને છે 25% નો નફો કરી આપવો, બરોબર છે. એના માટે શું કરશે? તો કે એના માટે જે એક્સ મેનેજરની ભરતી કરે છે, તો એને શું કામ કરવાનું? સંચાલન કરવાનું. કેના માટે ભાઈ? તો કે 25% નફો કંપનીને થાય એના માટે કરવાનું છે. તો હેતુલક્ષી પ્રવૃત્તિ સંચાલન છે, હેતુલક્ષી પ્રવૃત્તિ છે. તો અહીંયા આપણે છે સંચાલન નો અર્થ અને સંચાલન નું સ્વરૂપ જોયું. તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે લેસન માં યાદ રાખવાનું છે કે લેસન માં શું લખવાનું હે? તો કે સંચાલન નો અર્થ અને પ્રશ્ન છે ટૂંકા દરેક વખતે કઈ રીતના પૂછાય, બરોબર. એ તમને ખાલી કહી દઉં, બેઠે બેઠા પ્રશ્ન વાણિજ્યમાં બહુ વધતા નથી, બરોબર. ઘણી વાર છે પ્રશ્નને ફેરીને પૂછવામાં આવે, તો આપણે જે સમજવાનું છે કે ભાઈ એમ પ્રશ્ન પૂછાય તમને કે ભાઈ સંચાલન છે એ સતત ચાલતી પ્રવૃત્તિ કેમ છે, સમજાવો. અથવા સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, સમજાવો. દાખલા તરીકે આપણે પ્રશ્ન તમને લખી દઉં કે સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, સમજાવો. જો મિત્રો આને છે 3 માર્ક માં પૂછી શકાય, 2 માર્ક માં પૂછી શકાય, બોર્ડ ના પેપર કાઢનાર વ્યક્તિ પર આધાર રાખીને કેટલા માર્ક માં પ્રશ્ન પૂછવો, બરોબર. તો સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, સમજાવો. તો કેમ? તો કે સંચાલન છે દરેક ક્ષેત્રમાં જરૂરી છે, દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. શિક્ષણ હોય, બરોબર, કે પછી છે આરોગ્ય હોય, બરોબર, કે વહીવટી કામગીરી હોય, દરેક જગ્યાએ, પછી લશ્કર હોય, દરેક જગ્યાએ તમારે સંચાલનની જરૂર પડે ને પડે. એટલા માટે સંચાલન છે સર્વવ્યાપી છે, દરેક જગ્યાએ જોવા મળે. તમને એવું એક એક ક્ષેત્ર નવી જેમાં સંચાલન ન હોય, એટલે સંચાલન છે દરેક જગ્યાએ જોવા મળે છે, એટલા માટે સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે બધી જગ્યાએ જોવા મળતું એવું, દરેક જગ્યાએ પ્રસ્થાપિત હોય એવું, એને આપણે સર્વવ્યાપી કહેશું. જે બધી વ્યાપ્ત છે, જે બધી જગ્યાએ આવેલું છે, બરોબર, એને આપણે સર્વવ્યાપી કહેશું. સંચાલન છે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તો આ બે પ્રશ્ન તમારે લેસનમાં લખવાના રહેશે. સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, સમજાવો, અને સંચાલનનો અર્થ, આ બે વસ્તુ તમારે SWMાં લખવાની રહેશે. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સંદીપની ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12માં યુનિટ 1 અર્થશાસ્ત્રમાં આલેખ વિશેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે પહેલા એ જોઈએ કે ખરેખર આકૃતિ છે શું, આલેખ છે શું. ખરેખર આ છે એક મેથનો ટોપિક છે, ઇકોનોમિક્સમાં આપણે ભણવાનો છે. તો સૌપ્રથમ આપણે એ સમજવાનો પ્રયત્ન કરશું કે આકૃતિ અને આલેખ ખરેખર છે શું. તમે ઘણી વાર જોયું હશે કે ભાઈ ક્રિકેટર છે એ રન બનાવે છે, એનો સરસ મજાનો ગ્રાફ છે તૈયાર કરીને આપે. કોઈ કંપની છે એનો પ્રોફિટ છે, એનો નફો છે, તો કેટલો નફો થયો એ આંકડો બતાવશે, બરોબર. ત્યારબાદ ક્યાં કેટલો વરસાદ પડ્યો એના આંકડા સરસ મજાના ગોઠવીને આપે.
આ વર્ષે એટલો વરસાદ, આ વર્ષે એટલો વરસાદ, જેને કારણે છે લોકો છે ફટાફટ સરળતાથી સમજી શકે, ટૂંકમાં માહિતી સરળતાથી સમજવી હોય તો તમે આલેખની મદદથી સમજી શકો. પ્રથમ પહેલા છે એ આકૃતિ એટલે શું. તો આકૃતિનો અર્થ આપણે કરવો તો શું કરીએ, સામાન્ય રીતે આકૃતિનો અર્થ આપણે અહીં સરસ મજાના પાઠ્ય પુસ્તકમાં આપ્યો છે, જે આપણે સમજવો પણ સહેલો છે, યાદ રાખવો પણ સહેલો છે, એટલે એને જ આપણે અર્થને અહીંયા લઈ લઈએ કે આકૃતિ એટલે અવલોકિત માહિતીને ચિત્ર દ્વારા રજૂ કરવી. અવલોકિત માહિતીને ચિત્ર દ્વારા રજૂ કરવી, અથવા ચિત્ર એનું પ્રતિનિધિત્વ કરે છે, આને આપણે આકૃતિ કહેશું. અવલોકિત માહિતીને માહિતીનું ચિત્ર દ્વારા રજૂઆત એટલે આકૃતિ. સાવ સરળ છે, કઈ અઘરું નથી, બરોબર છે. કઈ માહિતી કેવી છે તો કે અવલોકિત માહિતી હોય તમે ચિત્ર દ્વારા એને રજૂ કરવાની છે. તો આપણે એના માટે પહેલા સૌ પ્રથમ એ અવલોકિત માહિતી જોઈએ કે માહિતી અવલોકિત કોને કહેવાય ભાઈ, બરોબર. તો દાખલા તરીકે અહીંયા આપણે આપી છે કે ભાઈ પરેશ નામનો છોકરો છે જેને ધોરણ 11 માં માર્ક્સ મળેલા છે. ઈ માર્ક્સ માં કેવી રીતના છે ભાઈ, તો કે ભાઈ એને ગુજરાતીમાં 10, બરોબર છે, હિન્દીમાં તો કે 20, ઇંગ્લિશમાં